नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे छठा पाठना आगळना भाग विशे चर्चा करीशुं। आनी पहेलाना विडियोमां आपणे एक ब्राह्मी लिपिनी वात करी हती। तो हवे आ लिपि एटले शुं? अलग अलग प्रकारनी भाषाओ जे रीते लखाय तेने आपणे लिपि कहीए छीए। आ वात आवी सम्राट अशोक उपरथी। राजा अशोक एवा पहेला सम्राट हता कि जेने पोताना संदेशो प्रजा सुधी पहुंचाड़वा माटे अलग अलग स्मारक स्तंभ अने शिलालेखो लख्या। ते कई लिपिमां लख्या हता? तो तेनी माटे अलग अलग लिपिओ ते वखतनी आपणने दर्शावामां आवेली छे। अने ते शिलालेखो साथेना समयनी अत्यार सुधीनी प्राचीन घणी बधी लिपिओनी समज आपेली छे, जेमा सर्वप्रथम प्रारंभिक ब्राह्मी लिपि, त्यारबाद देवनागरी एटले के जेमाथी आपणे हिंदी भाषा आवेली छे एटले के देवनागरी लिपि, त्यारबाद आपणे जोईए तो बांग्ला। बांग्ला पण खूब ज प्रचलित अने प्राचीन भाषा छे, तो तेमा पण घणा बधा लेख आवी गयेला छे, मळी आव्या छे। पछी मलयालम। मलयालम पण प्राचीन भाषा छे, जेनी अंदरथी घणा बधा पुस्तको मळी आव्या छे। तमिल। तमिल खूब ज प्राचीन भाषा छे अने तमिलनी अंदर घणा ग्रंथो अने लेखो मळी आव्या छे, अने आ बधानी साथे संस्कृत भाषा तो खरी ज। जे लोको पोताना सगा संबंधीओ अने मित्रोने खूब चाहे छे तथा पोताना दासो अने मृतको प्रत्ये दयाभाव होय छे, ते पण युद्धमां मार्या जाय छे अथवा पोताना स्नेहीजनोने खोई बेसे छे, तेनाथी मने पश्चाताप थई रह्यो छे, हवे मैं धर्म पालन करवानो अने अन्य लोकोने तेनो उपदेश आपवानो निश्चय कर्यो छे। हूँ मानु छू के धर्मना माध्यम थी लोकोना दिल जीतवा ए जबरदस्ती थी विजय मेळववा करता वधारे सारू छे। हूँ आ अभिलेख भविष्य माटे एक संदेश रूप कोतरावी रह्यो छू। मारा पछी मारा पुत्रो अने पौत्रो पण युद्ध न करे, धर्मनो फैलावो करे अने तेमणे आवुं ज विचारवुं जोईए। हवे आ बधी ज वस्तुओ धर्मनुं परिवर्तन थनार अशोक राजाए लखावेली हती अने आ एमनो संदेश हतो। त्यारबाद तेमणे पोतानुं राज्य पोताना पुत्रोने आपी अने ते बौद्ધ ધર્મ અંગીકાર કરી અને સંન્યાસ લઈને જતા રહ્યા। ગુજરાતમાં જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવેલ છે, જે પ્રાકૃત ભાષામાં લખાયેલો છે। આ શિલાલેખમાં ત્રણ રાજવીઓના લેખો છે। આ લેખ રાજા મહાક્ષત્રપ રુદ્રધામાનો છે। તો આ લેખમાં मौर्य राजा चंद्रगुप्तना राष्ट्रीय पुष्पगुप्त द्वारा निर्माण करवामां आवेल सुदर्शन तळाव एटले के जळाशय, मोटू जळाशय छे जेनुं नाम सुदर्शन तळाव छे, अने अशोकना राष्ट्रीय यवनराज द्वारा सिंचाई माटे तेमांथी नहेरो काढवामां आवेली तेनी विगतो पण आपवामां आवेली छे। जे स्थळोए અશોકના શિલાલેખો મળ્યા છે તેની વધુ માહિતી માટે નેટ પર આવેલા વિડીયોઝ પણ જોઈ શકો છો। તેના ઉપર ઘણા બધા મૂવીઝ અને ઘણી બધી સિરિયલો પણ બની ગયેલી છે। હવે આપણે જોઈશું કે અશોક રાજા યુદ્ધ કૌશલ્યમાં તો પારંગત હતા, પરંતુ હૃદય પરિવર્તન પછી તેમણે ધર્મનો પ્રચાર કેવી રીતે કર્યો? ધર્મ પ્રચારક તરીકે અશોક રાજા અશોકે દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી, યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો। અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશમાંથી
પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધમ્મનો માર્ગ એટલે કે ધર્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભાલેખો કોતરાવ્યા. તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી. આ ખાતાના ઉપરી તરીકે નિમાયેલ ધમ્મ મહામાત્ર નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કર્યું હતું. અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવ્યો. તેમણે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો. ઉપદેશની સાથે સાથે કેટલીક લોક ઉપયોગી વાતો પણ શિલાલેખોમાં કોતરાવી અને આવી રીતે પશુઓને પણ જીવવાનો અધિકાર છે તેનાથી લોકોને માહિતગાર કર્યા, પશુપાલન માટે પણ લોકોને પ્રેરિત કર્યા અને લોકોને જીવન જીવવાની સાચી રાહ દર્શાવવામાં ખૂબ જ મદદ કરી. તો બાળમિત્રો, આ હતું અશોક રાજાનું હૃદય પરિવર્તન અને ધર્મ પ્રચારક તરીકે રાજા અશોક. અશોકનો પ્રજાજોગ સંદેશ, માતા પિતાની આશાનું પાલન કરવું, વડીલોનો આદર કરવો, પશુઓનો વધ ન કરવો, બને તેટલો ઓછો ખર્ચ કરવો, ગુરુની સેવા કરવી, સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળું વર્તન રાખવું, બ્રાહ્મણો અને શ્રવણોને દાન આપવું, અન્ય ધમ્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી તેનો આદર કરવો, આ બધી જ બાબતો તેમણે તેમના સંદેશમાં કોતરાવેલી હતી. અશોક રાજા ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં આવેલા એક સ્થળે મોગલીપુત તિસ્ય એટલે કે તિસ્સાના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી. આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધ ધર્મમાં ઉભા થયેલા મત મતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. અશોક રાજાએ ભારતના કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડવ અને કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ એટલે કે મ્યાનમાર, સિલોન એટલે શ્રીલંકા, સીરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા. અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા. તો તમને એવું પૂછવામાં આવે કે અશોક રાજાના પુત્ર અને પુત્રીનું નામ, તો મહેન્દ્ર અને સંઘમિત્રા, એ તમે લખી શકો છો. આમ અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધ ધર્મને ખૂબ જ વ્યાપકપણે પ્રચારમાં મૂક્યો અને રાજ્યાશ્રય આપ્યો. અશોકે ધર્મ પ્રચારક ઉપરાંત પ્રજા કલ્યાણના પણ કાર્યો કર્યા. માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થાઓ કરી, કુવા ખોદાવ્યા, વૃક્ષો સોંપાવ્યા અને તેની સાથે રસ્તા પણ બનાવ્યા અને વિશ્રામ ગૃહોનું પણ નિર્માણ કર્યું. અશોકના ગુણો અને તેમના કાર્યોને લીધે તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. તેમણે જે યુદ્ધ કર્યા તેના કારણે નહીં, પરંતુ તેની સાથે જે ધર્મ પ્રચારકના કાર્ય કર્યા તેના માટે તે મહાન ગણાય છે. ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું અને તેણે 36 વર્ષનું શાસન કર્યું. મૌર્ય યુગનું વહીવટીતંત્ર. આપણે જોયું તેમ ચંદ્રગુપ્ત મૌર્યએ મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી, વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો. વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેને સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિજ્ઞ વિષ્ણુગુપ્ત ચાણક્યજીએ કર્યું.
અને આ ચાણક્યજી દ્વારા જે આ આયોજન કરવામાં આવ્યું હતું એ ખૂબ જ સુવ્યવસ્થિત હતું। આ સમયના વહીવટતંત્રના ત્રણ વિભાગો એટલે કે ત્રણ અંગો હતા। પહેલું અંગ હતું કેન્દ્રીય, બીજું પ્રાંતીય અને ત્રીજું પ્રાદેશિક। હવે કેન્દ્રીય વહીવટતંત્રમાં શું હતું તે આપણે જોઈએ। સમ્રાટ એટલે કે રાજા શાસન વ્યવસ્થામાં કેન્દ્ર સ્થાને હતો, મુખ્ય હતો। તે સામ્રાજ્યનો વહીવટ, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો। તેનું પદ વંશ પરંપરાગત રહેતું, એટલે કે એક રાજા પોતાના પુત્રને તે હોદ્દો આપતો, રાજા તરીકે નિયુક્ત કરતો। પાટલીપુત્ર અને તેની આજુબાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ નીચે હતો। તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો હતો। ચાણક્યએ કુલ 18 ખાતાઓ દર્શાવ્યા છે, જેમાં મુખ્ય તેના ઉપરી વડાઓ અને તેની સમજ નીચે મુજબ છે। પહેલું છે ખેતી વિભાગ, તેના વડા છે સિત્તાધ્યક્ષ। બીજું લશ્કરી ખાતું, એના વડાને કહેવાય સેનાની। ત્રીજું ન્યાય ખાતું, ન્યાય મેળવવા માટે જે ખાતું હોય તેને, તો તેના વડાને પ્રદેશત્રી એટલે કે મુખ્ય ન્યાયાધીશ કહેવામાં આવતા। ચોથું વ્યાપાર ખાતું, તેના વડાને પણિયાધ્યક્ષ કહેવામાં આવતા। પાંચમું દફતર ભંડાર એટલે કે અક્ષપટલ રેકર્ડ ખાતું, આપણે જેને ઓફિસ કહીએ છીએ, તેના વડાને મહાઅધ્યક્ષ પટલ કહેવામાં આવતા। છઠ્ઠું હતું મુદ્રા એટલે કે પાસપોર્ટ ખાતું, જે તે જગ્યાએ રહેનાર વ્યક્તિ ત્યાંનો છે તેની માહિતી, તેના વડાને મુદ્રાધ્યક્ષ કહેવામાં આવતા। આ રીતે 18 અલગ અલગ ખાતાઓ દર્શાવ્યા હતા અને તેની અંદર 18 અલગ અલગ વડાઓને પણ નિયુક્ત કરવામાં આવ્યા હતા। આગળ આપણે જોશું તો પ્રાંતીય વહીવટ તંત્ર। આ પ્રાંતીય વહીવટ તંત્રમાં વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટ સરળતા ખાતર 5 વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું। પ્રાંત એટલે કે મંડળ વિભાગ, તેના વડા તરીકે રાજ્યપાલને નિયુક્ત કરવામાં આવતા। આ પદ પર મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી। રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ વ્યવસ્થાની જાળવણી કરવાનું હતું, કરવેરા ઉઘરાવવાનું, રાજાના આદેશોનું પાલન કરાવવાનું અને પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટને સતત વાકેફ કરવાનું હતું। બીજું હતું પ્રાદેશિક વહીવટતંત્ર, જે સ્થાનિક કક્ષાએ હતું। વહીવટની સરળતા માટે કોઈ પણ પ્રાંતના આહાર અને આહારને પ્રદેશ એટલે કે જિલ્લા, સ્થાનિક સંગ્રહણ અને તાલુકામાં વહેંચવામાં આવતું, જેમ અત્યારના આપણે ગામ, તાલુકા, જિલ્લા અને રાજ્યમાં વહેંચવામાં આવે છે તેવી જ રીતે આહારનો અધિકારી રાજુક એટલે કે રાજુકના નામથી ઓળખાતો વ્યક્તિ, તે પદનું નામ રાજુક હતું, તેને આહારપતિ કહેવામાં આવતા અને પ્રદેશોની અધિકારી પ્રાદેશિક એટલે કે ગોપ કહેવાતા। પ્રદેશના અધિકારીને ગોપ તરીકે ઓળખવામાં આવતા અને આહારના અધિકારીને રાજુક તરીકે ઓળખવામાં આવતા। તે આમ જો તો આપણે અત્યારના જે ગામ, તાલુકો, શહેર, નગર, જિલ્લો અને રાજ્યમાં અલગ અલગ સ્તરમાં વહેંચવામાં આવેલા છે અને તેના અલગ અલગ પ્રકારના અધિકારીઓ હોય, તેવી જ રીતે ત્યારે પણ વ્યવસ્થા કરવામાં આવેલી હતી। વહીવટતંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ હતું, તેનો ઉપરી ગ્રામીણ તરીકે ઓળખાતો, જે અત્યારના સરપંચ હોય છે। ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિથી તેની મદદથી ગ્રામીણ ગ્રામનો વહીવટ ચલાવતો હતો, જે અત્યારે પણ છે જ। તો બાળમિત્રો, અત્યારની જે આધુનિક વ્યવસ્થા છે તેવી જ વ્યવસ્થા
તે સમયે ચાણક્યજીએ બનાવેલી હતી અને આ રીતની વ્યવસ્થામાં રહેતા લોકો કેટલા આધુનિક રીતે રહેતા હશે તે તમે વિચારી શકો છો। અને આ વ્યવસ્થા ખૂબ જ સારી હતી, પરંતુ તેને વ્યવસ્થિત ટકાવવામાં અમુક વંશ સુધી તો બધા કાબિલ રહ્યા, પરંતુ ત્યારબાદ તેનું પતન થયું। આ પતન કેવી રીતે થયું તે આપણે જોઈએ। સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ અને મૌર્ય વંશનું પતન। સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન અને બૌદ્ધ ગ્રંથમાંથી જુદી જુદી માહિતીઓ મળી આવે છે। પુરાણોમાં આપેલી માહિતી મુજબ મૌર્ય વંશમાં થઈ ગયેલ કુલ 9 કે 10 રાજાઓએ કુલ મળી 137 વર્ષ શાસન કર્યું। મૌર્ય વંશના અંતિમ રાજા બૃહદ્રથના નિર્બળ શાસનનો લાભ લઈ તેના સેનાપતિ પુષ્પમિત્ર સુંગે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી તેની હત્યા કરી। આમ ઈસવીસન પૂર્વે 185માં પુષ્પમિત્ર સુંગે મગધની ગાદી પર શુંગવંશની સ્થાપના કરી મૌર્ય વંશનો અંત આણ્યો। આ રીતે મૌર્ય વંશનું પતન થયું। બાળમિત્રો, આ પાઠમાં આપણે અશોક સમ્રાટ, ચંદ્રગુપ્ત મૌર્ય, ચાણક્ય જેવા પ્રબળ શાસક અને શાસન માટે જે પોતાનો અભિગમ દર્શાવી શકે તેવા વ્યક્તિઓની પણ માહિતી લીધી। આ વખતે તમારે ધર્મ પ્રચારક તરીકે અશોક અને અશોકના પ્રજાજોગ સંદેશ વિશે ટૂંક નોંધ હોમવર્કમાં લખવાની છે। આ સાથે આપણે આપણો આ ભાગ પૂર્ણ કરીએ છીએ અને આ પાઠ પણ પૂર્ણ કરીએ છીએ। ફરી મળીશું નવા વિડીયોમાં નવા પાઠ સાથે। અસ્તુ।